गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 विषय हिंदी। गया वीडियो लेक्चर ની અંદર આપણે વિરુદ્ધાર્થી શબ્દની સમજૂતી મેળવી હતી, તો આજે આપણે વિરુદ્ધાર્થી શબ્દને લખવાના છે। તો પહેલાનું જે બોર્ડ પર લખું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે, ત્યારબાદ સ્ક્રીનશોટ લઈને તમારે તમારી બાકી બુક ની અંદર લખવાનું છે। महल तो झोपड़ी, बीजू छे ज्ञान तो अज्ञान, बीजू छे बाहर तो भीतर, चार स्थिर तो अस्थिर, पांच गुण तो अवगुण, छठू छे सादगी तो कृत्रिमता, सातमू छे असीम तो सीमित, आठ कुसंग तो सत्संग, नौ अधिक तो कम, पछी दसु छे उदास तो खुश, आनंद तो अंत, पछी बार न्याय तो अन्याय, तेर सेवक तो स्वामी,
सत्तर चेन तो बेचैनी अठार विधवा तो सद्वा ओगणीस प्राचीन तो अर्वाची वीस त्याग तो लो एकवीस मालिक तो नौकर आदि तो अंत पछी प्रथम तो अंतिम विश्वास तो अविश्वास पच्चीस संध्या तो उषा छब्बीस खुशहाल तो बदहाल सत्ताईस बलवान तो निर्बल नूतन तो पुरातन पची ओगणत्रीस हानी तो लाभ त्रीस सहर तो गांव इकतीस गंदगी तो सफाई बत्रीस दानी तो कंजूस पची तेत्रीस अनुराग तो विराग
પછી છે 34 સ્વર તો નર પછી છે 35 ટેઢા તો સીધા તો પછીનો મધુર તો કટુ પછી 38 મનપસંદ તો નાપસંદ પછી મજબૂત તો કમજોર આના તો જાના તો હવે અહીંયા ધ્યાન જો આપણે એને સમજી લઈએ. પહેલું છે મહલ તો ચોપડી. મહલ એટલે મહલનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ચોપડી. જ્ઞાન તો અજ્ઞાન, બાહર તો ભીતર, સ્થિર તો અસ્થિર, ગુણ તો અવગુણ, સાદગી તો કૃત્રિમતા, અસીમ તો સીમિત, કુસંગ તો સત્સંગ, અધિક તો કમ, ઉદાસ તો ખુશ, આરંભ તો અંત, ન્યાય તો અન્યાય, સેવક તો સ્વામી, નિરપરાધી તો અપરાધી, ખર્ચ તો આમદની, આકાશ તો ધરતી, ચેન તો બેચેની, વિધવા તો સધવા, પ્રાચીન તો અર્વાચીન, ત્યાગ તો લોભ, માલિક તો નોકર, આદિ તો અંત, પ્રથમ તો અંતિમ, વિશ્વાસ તો અવિશ્વાસ, સંધ્યા તો ઉષા, ખુશહાલ તો બદહાલ, બલવાન તો નિર્બળ, નૂતન તો પુરાતન, હાનિ તો લાભ, શહેર તો ગાંવ, ગંદકી તો સફાઈ, દાની તો કંજૂસ, અનુરાગ તો વિરાગ, સ્વર્ગ તો નરક, ટેઢા તો સીધા, અકલમંદ તો બેવકૂફ, મધુર તો કટુ, મનપસંદ તો નાપસંદ, મજબૂત તો કમજોર, આના તો જાના. આ છે આપણા વિરોધાર્થી શબ્દ. આને તમારે વ્યવસ્થિત રીતે આવી જ રીતે તમારે તમારી બુકની અંદર લખવાના છે અને બરાબરની નિશાની આવશે નહીં, ચોકડી આવશે. કેમ કે વિરોધાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી એટલે કે જે શબ્દ આપણને આપેલો છે એનાથી તદ્દન એનો વિરુદ્ધ અર્થ થતો હોય તો એમનો જે અર્થ આપણે લખીએ એને શું કહીએ? વિરુદ્ધાર્થી શબ્દ, વિલોમ શબ્દ. હજુ એકવાર આપણે અહીંયા જોઈ લઈએ. જાણા જો મહલ તો ચોપડી, જ્ઞાન તો અજ્ઞાન, બહાર તો ભીતર, સ્થિર તો અસ્થિર, ગુણ તો અવગુણ, સાદગી તો કૃત્રિમતા, અસીમ તો સીમિત, કુસંગ તો સત્સંગ, અધિક તો કમ, ઉદાસ તો ખુશ, આરંભ તો અંત, ન્યાય તો અન્યાય, સેવક તો સ્વામી, નિરપરાધ તો અપરાધી, ખર્ચ તો
આમદની આકાશ તો ધરતી ચેન તો બેચેની વિધવા તો સધવા પ્રાચીન તો અર્વાચીન ત્યાગ તો લોભ માલિક તો નોકર આદિ તો અંત પ્રથમ તો અંતિમ વિશ્વાસ તો અવિશ્વાસ સંધ્યા તો ઉષા ખુશહાલ તો બદહાલ બલવાન તો નિર્બળ નૂતન તો પુરાતન હાનિ તો લાભ શહેર તો ગાંવ ગંદકી તો સફાઈ દાની તો કંજૂસ અનુરાગ તો વિરાગ સ્વર્ગ તો નરક ટેડા તો સીધા અકર્મદ તો બેવકૂફ મધુ તો કટુ મનપસંદ તો નાપસંદ મજબૂત તો કમજોર આના તો જાના. વિદ્યાર્થી મિત્રો, હવે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને વ્યવસ્થિત રીતે તમારી બુકની અંદર લખી લેજો.